आ તરફ અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં નર્મદાના પાણી ઓસરવાની શરૂઆત થતાની સાથે જ હવે તબાહીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ગામડાઓ ખેતરોમાં ભારે નુકસાની અત્યારે થઈ છે। નર્મદા પરિક્રમાના માર્ગ પર ભારે નુકસાનીનો અંદાજ અત્યારે લગાવાઈ રહ્યો છે। કેળ હોય કે કપાસ, તુવેર સહિતના તમામ પાકોને અત્યારે भारे नुकसान થયું છે। આપ જુઓ જ્યાંથી પાણી ઓસરી રહ્યા છે ત્યાંથી અત્યારે ગંદકીના ઢગ દેખાઈ રહ્યા છે। ધરતીપુત્રો જે પાણીની રાહ જોઈ રહ્યા હતા ત્યાં નર્મદાના રૌદ્ર સ્વરૂપે તેમના પાકને નુકસાન પહોંચાડી દીધું છે। કેળ, કપાસ, તુવેર સહિતના પાકમાં નુકસાન। નર્મદા પરિક્રમાના માર્ગ પર અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર નુકસાનીના દ્રશ્યો, તબાહીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નર્મદાના પાણી ઓસરતાની સાથે જ અત્યારે ત્યાં ગંદકીના ઢગ સામે આવી રહ્યા છે। ત્યારે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડા જોડાઈ ગયા છે। હરીન, નર્મદા પરિક્રમા માર્ગ પર નુકસાની જ નુકસાની દેખાઈ રહી છે, જે સ્થળ પર આપ હાજર છો ત્યાં આસપાસ શું દેખાઈ રહ્યું છે, શું અંદાજ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે? બિલકુલ, પહેલાં તો જો હું આપને કહું કે નર્મદાના પાણી છે ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને નર્મદા નદી પણ છે તે ધીમે ધીમે શાંત થઈ રહી છે। આ દ્રશ્યો જે રીતે પહેલાં જોઈ શકાય છે કે જે રીતે આખી નર્મદા નદી છે ને બે દિવસ પહેલાં આ નદી છે તે ખૂબ ભારે ફોર્સથી વહી રહી હતી અને તેને જ કારણે હું પહેલાં સામેના દ્રશ્યો બતાવવા માગીશ કે જે આસપાસની જે વેખડો છે તે પણ ધસી પડી હતી। જે રીતે પાણી પોતાનો રસ્તો કરી લેતો હોય છે તેવી જ રીતે અહીંથી જે ધસમસતો પ્રવાહથી જે પાણી આવ્યું હતું તેને લઈને તેણે પણ રસ્તો કર્યો હતો। આસપાસના ગામડાઓમાં પણ આ પાણી ઘૂસ્યા હતા। બીજી તરફ હું આપને ખેતરોના દ્રશ્યો બતાવવા માગીશ કે ખેતરોમાં પણ ભારે પાકને નુકસાન થયું છે। ખાસ કરીને આ વિસ્તારમાં શેરડી અને કેળાનો પાક વધુ લેવાતો હોય છે તેને ભારે નુકસાન થયું છે। સ્થાનિકો આપણી સાથે છે, નર્મદા જે પરિક્રમાનો રસ્તો છે કે ત્યાં અનેક આશ્રમો, અનેક મંદિરો આવેલા છે ત્યાં પણ ભારે નુકસાન થયું છે। અહીં પરિસ્થિતિ કેવી હતી અહીં આપણી સાથે વાત કરશે અહીંના પૂજારી છે, કઈ પ્રમાણે બે દિવસ પહેલાં શું પરિસ્થિતિ હતી? બે દિવસ પહેલાં પાણી એકદમ આવી ગયેલું અને નીચેથી આ ધોવાણ થઈ ગયેલું છે બધું, અને પાણી આવી ગયેલું છે અને આ ખેતરોમાં બી નુકસાન થયેલું છે, રસ્તાઓને બી નુકસાન થયેલું છે અને હવે આજે પાણી થોડું ઓછું થયું છે। હું આ કુંભેશ્વર શનિદેવ નાની મોટી પુણ્યતિથિ મંદિરના પૂજારી છું, તપોધન વિજયકુમાર જયંતિલાલ ભટ્ટ, અને આ તમારી મુલાકાતે આ તમારે તમે તમે શું કહેશો ભાઈ, જે રીતના તમે જે દ્રશ્યો જોયા ઘણા વર્ષોથી તમે અહીં છો, કેટલા વર્ષો પછી આવું થયું ને શું પરિસ્થિતિ હતી? ઘણી ઘણી તબાહી થઈ ગઈ છે નર્મદા નર્મદાના કાંઠે જે કોઈ રહેતા લોકો છે એમની ઘણી જમીનો જતી રહી છે અને જમીનોમાં જે પાક હતો બધું નુકસાન થયેલું છે અને નદી કાંઠે જે કોઈ આશ્રમો મંદિરો છે એ બધાને નુકસાન થયું છે, ધોવાણ લાગ્યું છે, અતિશય તારાજી અને બહુ જ ભયાનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે છેલ્લા બે ત્રણ દિવસમાં નર્મદા કાંઠે। બિલકુલ, ખેડૂત પણ આપણી સાથે છે અહીં, તેમનું આગળ ખેતર પણ આવેલું છે। ભાઈ તમે શું કહેશો, ખેડૂત ખેતીની પરિસ્થિતિમાં શું છે? અત્યારે નદીના પાણીથી અમારે કપાસ, તુવેર, કેળ, શેરડી એ બધું બહુ નુકસાન થયું છે, પાણી વધારે છે નર્મદા નદીમાં। શું શું તમારે શું નુકસાની કે કેળને શું નુકસાની છે અત્યારે? કેળના છોડ બધા પા દીધા, અમુક તણાઈ ગયા છે, કપાસનું નુકસાન વધારે છે, તુવેર છે એ બધું નુકસાન વધારે છે। બિલકુલ, કેળ અને કપાસ તુવેરને બિલકુલ નુકસાન છે। આ વિસ્તાર છે કે જ્યાંથી નર્મદા પરિક્રમાનો રસ્તો પસાર થાય છે, અનેક નાના મોટા ગામડાઓ આવેલા છે અને તમામ જગ્યાઓ પર વીજ પોલ પણ પડી ચૂક્યા છે, રસ્તાઓ છે ત્યાં કાદવ કિચડને કારણે, કેમ કે તમામ જગ્યાઓ પર પાણી જ પાણી હતું અને તેને કારણે તમામ રસ્તાઓ છે તે પણ કિચડવાળા થઈ ગયા હતા। જો કે તમામ જગ્યાઓ પર જ્યાં તકલીફ છે ત્યાં જેસીબીથી અત્યારે સાફ સફાઈ કરવામાં આવી રહી છે, જીબીની ટીમ છે તેના દ્વારા જે પણ વીજ પોલ પડી ગયા છે ત્યાં નવી કામગીરી કરવામાં આવી રહી છે, તંત્ર કામે લાગી ચૂક્યું છે, પરંતુ આ કામ પૂરું થતાં હજી પણ આજનો અને કાલનો દિવસ લાગી શકે છે, હજી પણ એક બે દિવસ કદાચ આ તમામ ગામડાઓમાં જ્યાં લાઇટ નથી તેણે હજી પણ હાલાકી ભોગવવી પડશે અને આવતીકાલ સુધીમાં તમામ જે આ વસ્તુ છે તે કદાચ રાબેતા મુજબ થઈ શકે છે, પરંતુ પાણી ઓસર્યા છે ત્યારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ને તે પણ ખૂબ જ ભયંકર, કેમ કે ઘણું બધું નુકસાન, ઘર વખરીનું નુકસાન હોય અને જે ખેડૂતો છે તેને પાકનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બિલકુલ હરિયાણા નેબા પણ વરસાદની આગાહી અને તેના કારણે હજુ પણ કદાચ પરિસ્થિતિને પૂર્વવત થતા સમય લાગી શકે છે।